नमस्कार मित्रों, कल रहो वॉइस ऑफ नॉलेज चैनल में आप बधा मित्रों स्वागत है। विद्यार्थी मित्रों, आज आप सामाजिक विज्ञान एनसीईआरटी नवा कोर्स मुजब एकम बीजो पाठ बीजो आदिमानव थी स्थायी जीवन की सफर, तो आ पाठना अभ्यास ने अपने शुरुआत करिए ए पहला तो जो तमे अपनी चेनल पर नवा हो तो चेनल ने सब्सक्राइब कर लेजो ने बेल आइकन प्रेस करो, त्या तमे ऑल नोटिफिकेशन सिलेक्ट कर लेशो एटले अपनी चेनल नी तमाम अपडेट्स सौ पहला तमने मळी रहेशे। तो आपणे अभ्यास नी शुरुआत करिए आदिमानव थी स्थायी जीवन नी सफर। जयवीर तेना परिवार साथे गांधीनगर थी जामनगर ट्रेन में जई रह्यो हतो। बारी पासे बेसीने तेणे रस्ता में वृक्षों, बड़दगाड़ा, ऊंटलारीओ, रिक्शा, बस, ट्रक, ट्रेक्टर जोया। तेणे तेना काका ने पूछ्यू, आ वाहन व्यवहार क्यारथी शुरू थयो हशे? तेना काकाए तेनी पीठ पर हाथ मूकीने कह्यू के आपणे जे रेलवे में मुसाफरी करीए छीए ते भारत में आश्रे 150 वर्षथी चाले ज छे। तू जे वाहनों रस्ता पर जुए छे तेमा बड़दगाड़ा सौथी जूना छे। ते पहला हजारों वर्षों पहलाना मानवी पासे आववा जवा माटे कोई ज साधनो न हता। तेवो एक स्थळे थी बीजा स्थळे पगपाळा जता हता। तो पहलाना समयना जे माणसो छे ए जूना समयमां आववा जवा माटे तेनी पासे कोई साधनो न हता। अने जे वाहनो आपणे रस्ता उपर जोईए छे एमां बड़दगाड़ा सौथी जूना छे। हजारों वर्षों पहला आवुं कोई साधन ज नहोतुं। अने जे ट्रेन छे ए भारतमां ईस्वी सन 1853 थी मुंबई अने थाणा वच्चे शुरू थई, एटले के लगभग 168 वर्ष पहला, 150 वर्ष पहला आ ट्रेननी शुरुआत थई। आदिमानव भटकतुं जीवन, आदिमानव एटले खूब ज जूना समयना मानवो। आश्रे 20 लाख वर्षो पहलाना आदिमानवो भटकतुं जीवन जीवता अने शिकार करीने पोतानो समय व्यतीत करता। मानवीनी आ अवस्थाने शिकार करवो अने एकઠું કરવું, हंटर एंड गेधरर्स, शिकार करवो अने एकઠું કરવું કહેવામાં આવે છે। તેવો હરણ જેવા જંગલના પ્રાણીઓ, માછલીઓ અને પક્ષીઓનો શિકાર કરી તેમજ કંદમૂળ અને ફળોને એકત્રિત કરીને ખોરાક મેળવતા। જો કે આ બધું સરળ ન હતું, ક્યારેક જંગલી પ્રાણીઓ આદિમાનવ ઉપર હુમલો કરતા, વળી દોડવામાં ખૂબ ઝડપી હોવાથી કેટલાક પ્રાણીઓ સરળતાથી આદિમાનવોના હાથમાં આવતા નહીં, એટલે કે ખોરાકની શોધમાં આદિમાનવો એક સ્થળેથી બીજા સ્થળે અને બીજાથી ત્રીજા સ્થળે ભટકતા રહેતા। માનવી આ સમયે ક્યાં ફળ કે કંદમૂળ ખાવા અને ક્યાં ન ખાવા તેનું જ્ઞાન મેળવતો થયો, કારણ કે ઘણી વનસ્પતિઓ ઝેરી હોવાથી માનવના મૃત્યુ પણ થતા। હરણ, ઘેટા, બકરા જેવા પ્રાણીઓને સરળતાથી મારી શકાતા હોવાથી આદિમાનવો તેમને શોધવા એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતા રહેતા। વળી પાણી જીવનની જરૂરિયાત હોવાથી જ્યાં પાણી મળી રહેતું ત્યાં તેઓ રહેતા। ભારતમાં આદિમાનવના વસવાટના સ્થળો, પુરાતત્વ શાસ્ત્રીઓ, નૃવંશ શાસ્ત્રીઓ અને ઇતિહાસકારોએ મળીને ભારતના આદિમાનવના વસવાટના અનેક સ્થળો શોધી કાઢ્યા છે। સાથે સાથે તેઓ જે ઓજારો વાપરતા તેની માહિતી પણ શોધી કાઢી છે। તેઓ પથ્થર અને લાકડાના હથિયારો અને ઓજારોનો ઉપયોગ કરતા, ક્યારેક હાડકાના ઓજારોનો પણ ઉપયોગ કરતા, શિકારી અને ભટકતું જીવન જીવતા માનવો પથ્થરની ટેકનોલોજી સાથે સંકળાયેલા હોવાથી આ સમયને પાષાણ યુગ કહેવામાં આવે છે। તો પહેલાનો આદિમાનવ છે જે શિકારી અને ભટકતું જીવન જીવતો અને પથ્થરના ઓજારો હથિયારો વાપરતા, લાકડાના હથિયારોનો ઓજારોનો ઉપયોગ કરતા, તો આ યુગ છે એને પાષાણ યુગ કહેવામાં આવે છે। પાષાણ યુગના હથિયારોના ચિત્ર પણ તમારા પાઠ્યપુસ્તકમાં આપેલા છે, આકૃતિ નંબર 2.1ની અંદર। ચિત્ર 2.1માં બતાવેલા પથ્થરોનો ઉપયોગ વનસ્પતિ કાપવા અને પ્રાણીઓને ચીરીને તેમની ચામડી કાઢવા થતો। આદિમાનવો વૃક્ષની છાલ અને પ્રાણીઓના ચામડાનો
શરીર ઢાંકવા ઉપયોગ કરતા. તો ભારતમાં પાષાણકાલીન માનવ વસાહતનો નકશો આપેલો છે. તો અહીંયા જે સ્થળો આપેલા છે, ભીમબેટકા, ઇનામ ગામ, લાંગણજ, તો આ બધા સ્થળોએથી બ્રહ્મગીરી, હલ્લુર, પેટમપલ્લી, પેથમપલ્લી આ બધા સ્થળો છે એ ત્યાં આદિમાનવના પાષાણકાલીન માનવ વસાહતના સ્થળો છે, પુરાતત્વશાસ્ત્રીઓને મળી આવ્યા છે. તો આ સ્થળે તેઓ વસવાટ કરતા હશે એવું આપણે કહી શકીએ. તમે નકશામાં દર્શાવેલા સ્થળો ધ્યાનથી જુઓ, તમને જણાશે કે ભારતમાં ઘણી બધી જગ્યાએ આદિમાનવો રહેતા હશે. નકશામાં થોડી જગ્યાઓ બતાવી છે, પરંતુ ભારતમાં ઘણી બધી જગ્યાઓમાં તેમના વસવાટો હોવાના પુરાવા મળ્યા છે. જ્યાં સારા અને મોટા પ્રમાણમાં પથ્થરો, લાકડા અને પાણી મળી રહે તેવા સ્થળોએ રહેવાનું તેઓ પસંદ કરતા. વરસાદી અને જંગલી પ્રાણીઓથી પોતાનું રક્ષણ કરવા તેઓ પ્રાકૃતિક ગુફામાં રહેતા. તો ગુફાની અંદર આદિમાનવો છે એ રહેતા, કારણ કે જંગલી અને વરસાદ અને આવી પ્રાકૃતિક આફતોથી પણ તેમનું રક્ષણ થાય. મધ્ય ભારતમાં વિંધ્ય પર્વતમાળામાં આવી અનેક જગ્યાઓ મળી આવી છે. નર્મદા નદીની આસપાસના પ્રદેશોમાં પણ આવી જગ્યાઓ મળી આવી છે. ભીમબેટકા મધ્યપ્રદેશમાં આવેલું છે, આદિમાનવોના વસવાટ માટેનું ઉત્તમ સ્થળ મળી આવ્યું છે. તેની ગુફાઓમાં આદિમાનવે દોરેલા પક્ષીઓ, હરણ, લાકડાના ભાલા, વૃક્ષો, માનવોના લગભગ 500 જેટલા ચિત્રો મળી આવ્યા છે, જે પ્રાકૃતિક રંગો વડે દોરાયેલા છે. તો મધ્યપ્રદેશની ભીમબેટકાનું અહીંયા છે એ ચિત્ર આપેલું છે, આકૃતિ 2.3ની અંદર તમારા પાઠ્યપુસ્તકમાં પણ આપેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, બાકી રહેતા પાઠનો અભ્યાસ આપણે આવતા પાર્ટ 2ની અંદર કરીશું, આવતા ભાગની અંદર કરીશું. તમને પ્લેલિસ્ટમાંથી સમગ્ર પ્રકરણ સરળતાથી મળી રહેશે. તો આ પ્રકરણ સિવાયના સામાજિક વિજ્ઞાનના પ્રકરણો, વાંચન માટેના વિડીયો, જીકે, ગુજરાત જીકેના વિડીયો, તેમજ ધોરણ 6-8 ગણિતના સમગ્ર પ્રકરણના વિડીયો તમે પ્લેલિસ્ટમાંથી સર્ચ કરશો તો ત્યાંથી તમને સરળ પડશે. આપણી ચેનલ ઉપર જઈ અને પ્લેલિસ્ટમાં જોશો તો તમને ધોરણ 6-7-8 એમ ધોરણ વાઇઝ અને પ્રકરણ વાઇઝ ત્યાંથી તમને વિડીયો છે એ સર્ચ કરી શકશો. તો પ્લેલિસ્ટમાં સર્ચ કરશો તો સરળ પડશે. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને આપણી ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો. આભાર.